छह तारीखे राजीनामू आप्या पछी माननीय मांडवी मुंद्राना धारासभ्य श्री वीरेन्द्रसिंहनो मने फोन आव्यो अने ए फोनमां ज एमणे मने कह्युं हतुं के हवे तमे राजीनामू आप्युं छे त्यारे भारतीय जनता पार्टीमां जोडाव अने अमने तमारा जेवा निष्ठावान प्रमाणिक नेतानी जरूर छे। मारा मित्र एवा लोकसभाना सांसद भाई श्री विनोदभाईए पण फोन कर्यो अने केशुभाई पण मारा संपर्कमां रह्या अने मने कह्युं हतुं के तमारा जेवा निष्ठावान अने प्रमाणिक व्यक्तिनी भारतीय जनता पार्टीनी जरूर छे। अने मारा मित्र वर्तुळ मारा सगा संबंधी स्नेहीओने मैं बधाने संपर्क करी अने बधानो मंतव्य लई अने पछी मैं नक्की कर्युं हतुं के हूँ चोक्कसथी भारतीय जनता पार्टीमां जोडाईश अने अत्यारे केशुभाई विनोदभाई अनिरुद्धभाई वलमजीभाई वीरेन्द्रसिंह આજે બધાના પોતાના વ્યસ્ત કાર્યક્રમ હોવા છતાં પણ પોતપોતાના મતવિસ્તારોના દૂર દૂરથી જે 100-150 કિલોમીટરથી પણ અહીંયા આજે ઉપસ્થિત રહી અને મને ઔપચારિક રીતે અત્યારે ભાજપની અંદર સામેલ કર્યો છે, આવકાર આપ્યો છે અને વિધિવત રીતે બે દિવસમાં હું મારા મિત્રવર્તુળ સાથે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈશ અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી અને છ છ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનો જલવંત વિજય થાય એવા મારા પ્રયાસો રહેશે। કોંગ્રેસથી છેડા ફાડવાના ઘણા બધા કારણો છે અને એ બધા કારણો હું આપને આવનારા સમયોમાં પણ આપીશ, પણ જે પક્ષમાં દિશાહીનતા હોય અને જે પક્ષને જીતવું જ ન હોય માત્ર ખાલી લડવું હોય અને એ પક્ષમાં રહી અને મારો સમય મારે બગાડવો ન હતો, મને મારા ભુજની જનતાના કચ્છની જનતાના જે જે પ્રશ્નો હોય અને એ પ્રશ્નોને વાચા મળે અને એમને વિકાસની જે ગતિ છે એ બમણી મળે એવા મારા પ્રયાસોને લીધે જ મેં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું નક્કી કર્યું અને કોંગ્રેસમાં રાજીનામું આપ્યું। રાજેન્દ્રસિંહ યુવા કાર્યકર છે, ધગસવારા કાર્યકર છે, વિદ્યાર્થી કાળથી પણ એ રાષ્ટ્રીય હિતમાં વિચારે છે, એટલે કોંગ્રેસની નેગેટિવ પ્રવૃત્તિને કારણે એમનાથી કંટાળી ગયા હતા। અમે લોકો પણ એમના બાપુજીથી પણ પ્રભાવિત હતા, સનિષ્ઠતા એમના જે કુટુંબની છે સમગ્ર ભુજમાંની સમગ્ર કચ્છમાં પ્રખ્યાત છે એવા રાજેન્દ્રસિંહ જેવા સનિષ્ઠ કાર્યકરો અમને મળતા હોય એટલે અમને આજની તારીખે એમને આવકારવામાં ખૂબ આનંદ થાય છે અને ભાજપની વિચારધારા પ્રમાણે એ કામ કરશે એવી અમે એમને શુભેચ્છા આપીએ છીએ। ચૂંટણી જાહેર થઈ ચૂકી છે એટલે જ એમણે સનિષ્ઠતાથી નિર્ણય કર્યો કે મારે અત્યારે આ ઘડીએ જ નિર્ણય કરી લેવો જોઈએ અને ભાજપને જીતાડવામાં મારું યોગદાન આપવું જોઈએ। એના બહોળા પ્રમાણનો જે મિત્રવર્ગ છે, સ્નેહીઓ છે, એ બધાનો ઉપયોગ કરીને ભારતની ભાજપની છ છ સીટો જીતાડવા માટે વચનબદ્ધ છે એટલે રાજેન્દ્રસિંહને મારા અંગત પણ અભિનંદન છે કે છ છ સીટ જીતાડવામાં એમનો સહયોગ અમને મળી રહ્યો।